नमस्ते विद्यार्थी मित्रों, नवल स्वरूप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલનો નિર્ગોરી ચાટનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 9 ધોરણ 7 વિષય કરી. આપણું જે 12મું ચેપ્ટર છે બરાબર, એમાં આપણે સ્વાધ્યાય ભાગ 3 એની અંદર આપણે દાખલાની ગણતરી કરીએ છીએ. પેજ નંબર 245 નું તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં 245 નંબરના પેજ ઉપર આપણે પ્રશ્ન નંબર 3 બીજો દાખલો કરી શકીએ, જેમાં x બરાબર માઇનસ 1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. અહીંયા તમને ચાર અલગ અલગ પદાવલી આપેલી છે, એમાં ચલ શું છે x. હવે x ની કિંમત તમારે માઇનસ 1 લેવાની, એ આ પદાવલીમાં x બરાબર માઇનસ 1 મૂકી અને આ પદાવલીની કિંમત શું મળે છે તે આપણે ગણતરી કરી લેવાની છે. તો પહેલી શું છે, 2x માઇનસ 7 x બરાબર માઇનસ 1 લેતા બરાબર 2x માઇનસ 7 બરાબર 2 ને x ની જગ્યાએ શું મૂકવાનું, માઇનસ 1 પછી માઇનસ 7 એમ ને લખી નાખવાના 2 એક 2. હવે આ માઇનસ ની નિશાની અહીંયા પણ લાગુ પડશે, પછી આ માઇનસ 7 એમ લખવાના, પછી બંને પદની નિશાની કેવી છે, સમાન. શું છે, માઇનસ. સમાન નિશાની હોય તો બંને શું થાય, સરવાળો. તો 2 એટલે 7 કેટલા થાય, 9. હવે આ બંને માટે મોટું પદ કયું છે, 7. એ કેવા છે, માઇનસ. તો આ જવાબ 9 આવ્યો એને પણ માઇનસ નિશાની લાગવું પડે. તો જવાબ શું આવે, માઇનસ 9. હવે બીજું, માઇનસ એક્સ પ્લસ 2. અહીં એક્સ બરાબર માઇનસ 1 લેતા બરાબર માઇનસ ની નિશાની મૂકવાની, એક્સ એના બરાબર માઇનસ 1 લેવાના, પ્લસ 2. હવે માઇનસ માઇનસ ગુણાકારમાં છે તો કેવા થઈ જાય, પ્લસ. આ 1 એમનું મૂકી દેશું આપણે, પ્લસ 2. 1 પ્લસ 2 1 વત્તા 2 એટલે કેટલા થશે, 3. જવાબ શું આવે, 3. હવે ત્રીજું, અહીં x બરાબર માઇનસ 1 લેતા બરાબર કરવાના, x ની જગ્યાએ માઇનસ 1 એનો વર્ગ પ્લસ 2 x ની જગ્યાએ માઇનસ 1 પ્લસ 1. હવે માઇનસ 1 નો વર્ગ એટલે 1. હવે 2 એક 2 નિશાની કેવી આવે, તો કે ગુણાકારમાં એક સરવાળો છે અને એક બાદ બાકી છે એટલે વત્તેઓ છે ઓછા, આ પ્લસ 1. હવે 1 થી 1 કેટલા થાય, 1 વત્તા 1 એટલે 2, ઓછા 2. 2 માંથી 2 બાદ કરીએ તો શું આવે, 0. તો આ પદાવલીની કિંમત શું મળી આપણને, 0. હવે જો 2x વર્ગ માઇનસ x માઇનસ 2, અહીં x બરાબર શું લેવાનું છે, માઇનસ 1 બરાબર. હવે 2 x ની જગ્યાએ માઇનસ 1 એનો વર્ગ માઇનસ આ x ની જગ્યાએ માઇનસ 1 અને આ માઇનસ 2. હવે 2 એક માઇનસ 1 નો વર્ગ એટલે 1 માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 2 બરાબર. 2 એક 2 વત્તા 1 ઓછા 2, 2 માંથી 2 જાય તો 0, પ્લસ અને માઇનસ ઉડી ગયા, હવે ગયું શું, 1 બરાબર. તો આની પણ કિંમત મળી ગઈ. આ પ્રશ્ન નંબર 3 સમજાઈ ગયો બધાને. હવે પ્રશ્ન નંબર 4, જો a બરાબર 2 અને b બરાબર માઇનસ 2 હોય તો નીચેનાની કિંમત શોધો બરાબર. તો અહીં a બરાબર 2 અને b બરાબર માઇનસ 2 લેતા બરાબર a ની જગ્યાએ શું મૂકવાનું, 2, એનો વર્ગ કરવાનો ને, વત્તા b ની જગ્યાએ શું મૂકવાનું, માઇનસ 2, એનો વર્ગ
બેનો વર્ગ ચાર વત્તા બેનો વર્ગ ચાર માઇનસ બે છે બે વખત ગુણાકાર થાય માઇનસ બે માઇનસ બે તો બે દુ ચાર બે ની સંખ્યા માઇનસ છે તો ગુણાકાર થાય તો પ્લસ થઈ જાય એટલા માટે માઇનસ બે નો વર્ગ પણ શું થાય ચાર ચાર વત્તા ચાર એટલે આઠ મળી ગઈ એની કિંમત આપણને હવે બીજું એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર હવે એ બરાબર બે અને બી બરાબર માઇનસ બે લેતા બરાબર એ એટલે બે નો વર્ગ વત્તા એ એટલે બે બી એટલે માઇનસ બે વત્તા બી એટલે માઇનસ બે એનો વર્ગ બેનો વર્ગ ચાર બે દુ ચાર વત્તો છે ઓછા હવે આ વત્તા અને માઇનસ બે નો વર્ગ પણ શું થાય ચાર આ ચાર માંથી ચાર જાય તો ઝીરો તો વધ્યું શું ચાર હવે અહીંયા પણ એ બરાબર બે અને બી બરાબર માઇનસ બે લેતા એની જગ્યાએ બે નો વર્ગ માઇનસ બી ની જગ્યાએ માઇનસ બે નો વર્ગ બરાબર બે નો વર્ગ એટલે ચાર માઇનસ બે નો વર્ગ એટલે માઇનસ બે નો વર્ગ એટલે ચાર ચાર માંથી ચાર ગયા તો શું વધ્યું ઝીરો તો આ બધા આંસર તમારે ટેક્સ્ટબુકમાં બે વાર લખવાના છે અને સારા અક્ષરે સમજી કે ટેક્સ્ટબુકમાં લખવાના છે બરાબર બધાને આ દાખલા સમજાઈ ગયા હશે આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ